ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન, 6 બેઠકો માટે 12 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણી જંગ છે. એક બેઠક પર દેવપક્ષ બિનહરીફ સાબિત થઈ ગયું છે, તો 31 મતદાન મથકો પર 25,197 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. 2 વાગ્યા સુધી 10,000થી વધુ હરિભક્તોએ મતદાન ન કર્યું છે. સાંજે 5 વાગ્યા સુધી મતદારો મતદાન કરશે. લક્ષ્મીવાડી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. 6 બેઠકો છે, જેની માટે 12 ઉમેદવારોનું ભાવિ આજે ઉમેદવારો જે મેદાનમાં છે તેની માટે મતદાતાઓ નક્કી કરશે. દેવપક્ષ અને આચાર્ય પક્ષ જેની વચ્ચે ચૂંટણીમાં જંગ છે, એક બેઠક દેવપક્ષે બિનહરીફ થઈને જીતી લીધી છે. તો 31 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં 25,197 મતદારો મતદાન કરી રહ્યા છે. તો 2 વાગ્યા સુધી જે આંકડા મળ્યા છે તે મુજબ 10,000થી વધુ હરિભક્તોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. 5 વાગ્યા સુધી મતદારો મતદાન કરી શકશે. ખાસ પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે, કેમ કે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આસ્થા જોડાયેલી છે મતદારોની. ઘણી વખત બનતું હોય છે કે અંદર અંદર બોલાચાલી અને ઘર્ષણની પણ ઘટનાઓ બનતી હોય છે, જોકે આવી ઘટનાઓ ન બને તે માટે જ ખાસ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આજે સવારે 8 વાગ્યાથી ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ ગરમી વધતા હાલ જે મતદારોની સંખ્યા છે તે નહિવત જોવા મળી રહી છે. સવારથી ભક્તોમાં જે જોશ જોવા મળતો હતો તે જોશ બપોર થતાં જ બિલકુલ નહિવત જોવા મળી રહ્યો છે. જે પ્રકારે માહિતી મળી રહી છે, અત્યાર સુધી 10,000થી 11,000 મતદારો એટલે કે હરિભક્તો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. જે ગોપીનાથજી મંડળ છે ટ્રસ્ટ, તેમાં 6 બેઠકો માટે આજે મતદાન યોજાવાનું છે. 12 જેટલા ઉમેદવારો તેમાં માટે પોતાની ઉમેદવારી કરી છે અને 25,197 મતદારો જ્યારે મતદાન આજે કરવાના છે, ત્યારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગે પૂર્ણ થશે, પરંતુ બપોરે 2 વાગ્યા સુધીમાં 10,000થી 11,000ની વચ્ચે હરિભક્તોએ મતદાન કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગઢડા.